લેવામાં આવશે અને એક ખાસ એમાં પ્રોગ્રામ જો માનીય મુખ્યમંત્રીશ્રી માટે ખાસ આગ્રહી છે કે નદીઓને પુનર્જીવિત કરવાની કામગીરી, નદીઓની પ્રશાખામાં વિવિધ પ્રકારના સ્ટ્રક્ચરની કામગીરી, નદી ગામ તળાવમાં આવતા પ્રદૂષિત પાણીને જ્યાં સુધી શક્ય હોય રોકવાનું, પોષિત કરવાનું, તળાવ ઊંડા કરવાના, ગ્રામ તળાવ સીમ તળાવના ગાંડા બાવા ઝાડી ઝાંખા વગેરે દૂર કરવા માટેની કામગીરી નેક્સ્ટ. અને આ મનરેગા હેઠળ આશરે 7800 જેટલા કામો 185 કરોડના ખર્ચે એમાં કરવામાં આવશે. પાણી પુરવઠા વિભાગ મારફતે પીવાના પાણીના લાઇનોને એરવાલ નિરીક્ષણ, મરમત, નહેરોની મરમત, આખા સ્ટેટમાં જેટલા પણ પીવાના પાણીના જેટલા પણ પાઇપલાઇન છે, જેટલા પણ નહેરો છે, તમામે તમામને 100% આ ટાઈમ દરમિયાન ચેકિંગ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં પાણીના લીકેજ ન થાય, કોઈ પ્રકારના એરવાલ વગેરેમાં, ચેકડેમ્સ વગેરેમાં તકલીફ ન થાય. નેક્સ્ટ, કુલ આપ જુઓ તો 29,530 કિલોમીટરમાં આની કામગીરી લંબાઈ વગેરે ચેક 100% ચેક કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગમાં શહેરમાંથી પસાર થતી નદીઓનું શુદ્ધિકરણ, તળાવ ઊંડા કરવાની કામગીરી, સ્ટોર્મ વોટર ડ્રેનની સફાઈ, નહેરોની સફાઈ, રેન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી તમામ મહાનગરપાલિકા મારફતે આ કરવામાં આવશે. અને કુલ 511 નગરપાલિકામાં મોટા મોટા કામો રહેશે. 345 કિલોમીટરના સ્ટોર્મ વોટર ડ્રેનની સફાઈ અને 7 કરોડ 56 લાખના ખર્ચે આ બધું કરવામાં આવશે લોકભાગીદારીના મદદથી. અને નગરપાલિકામાં આપના જો તમામ નગરપાલિકા માટે આ વખતે ખાસ અધિકારીઓ પણ નિભાવવામાં આવ્યા છે, એમાં પણ તળાવ ઊંડા કરવાની કામગીરી, કાંસની સફાઈ, જલાશય ડીસિલ્ટિંગ, સીમ તળાવડી, નદીની સફાઈ, આ તમામ ટાઈપના કામો લેવામાં આવશે. અને કુલ 758 જેટલા કામો 75 કિલોમીટરની લંબાઈમાં કાંસની સફાઈ, નહેરોની સફાઈ વગેરે કરવામાં આવશે. વન્ય પર્યાવરણમાં ચેકડેમ, વન તળાવડી, કોન્ટુર ટ્રેન્ચિંગ, ગેબિયન, ચેકડેમ ડીસિલ્ટિંગ જો વન વિસ્તારમાં જો આવે છે તેમાં પણ પાણી કઈ રીતે રોકવામાં આવે, જો મેઇન આપના પર્પઝ છે, ધ્યેય છે, તેના માટે આ કરવામાં આવશે. અને કુલ 1922 જેટલા વન તળાવડી, ચેકડેમ ડીસિલ્ટિંગ, ચેકડેમ વગેરે તૈયાર કરવામાં આવશે. અને કન્ટ્રોલ ટ્રેન્ચ વગેરે 891 કિલોમીટરમાં આ કરવામાં આવશે. ઓવરઓલ જો આ જોઈએ તો સુફલામ જલ અભિયાન હેઠળ કરીબ આખા રાજ્યમાં 17,819 જેટલા કામો અને 31,344 કિલોમીટરના લેન્થમાં નદી વોકળોની સફાઈ, નહેરોની સાફ સફાઈ, પીવાના પાણીના એરવાલની નિરીક્ષણ, મરમત, આ બધા કામગીરી કરવામાં આવશે. અને કુલ 345 કરોડ સરકારના ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી, અને આ ઉપરાંત આ તો સરકારની થયું, આ ઉપરાંત દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામમાં લોકભાગીદારીથી, મદદથી પણ ઘણા કામો, દરેકે દરેક કામ મોટા ભાગે લોકભાગીદારીના મદદ થવાના છે. તો દેટ ઇઝ ઇન્વોલ્વ કાર્યપદ્ધતિ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી જિલ્લામાં એક ઓવરઓલ સંકલનમાં એક સંકલનની એક કમિટી રહેશે. કલેક્ટરશ્રી દ્વારા તાલુકા જિલ્લા ગામોની કામોની ફાળવણી કરશે અને પોતાની કક્ષાએ જરૂરિયાત મુજબ કામોની મંજૂરી આપશે. અને જે સંસ્થાઓ પોતાના ખર્ચે જલસંચયના કામો કરવા ઈચ્છુક હોય તેમને જિલ્લા કક્ષાએ સરકારી કક્ષાએ અમલીકરણ માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. અને રાજ્ય કક્ષાની આ રીતે કમિટી છે, જિલ્લા કક્ષાની કમિટી છે. નેક્સ્ટ, તો જલ અભિયાનથી થનાર ફાયદો ઓવરઓલ આ તો દેખીતી વાત છે. ગુજરાત એક વોટર સ્કેર્સિટી વાળા એરિયા છે. તળાવો, ચેકડેમ, જલાશયોમાં જલસંગ્રહમાં બહુ જબરદસ્ત વૃદ્ધિ વધારો થશે અને એમને આશા છે કે જો વરસાદ થશે આ સમર પછી તો તેમાં બહુ સારી રીતે પાણીના સંગ્રહ વધશે. પાણીનો આવરો વધતા નદીઓ પુનર્જીવિત થશે. ખોદકામ ડીસિલ્ટિંગની કામગીરીથી નીકળનાર માટીકામનો ઉપયોગ ખેડૂતોના ખેતરો, જાહેર સ્થળો, રસ્તાઓ અને જાહેર હિતમાં કામોમાં થશે. આ માટે માન્ય મુખ્યમંત્રીશ્રી અને કેબિનેટ આ નિર્ણય કર્યા છે કે લોકો પોતાની રીતે પણ તળાવને ઊંડા કરવા માટે જો માટી ત્યાંથી લઈ જવા ઈચ્છતા હોય તો એમાં સરકાર કોઈ એમાં ટેક્સ નહીં લેશે, કોઈ રોયલ્ટી નહીં લેશે અને આ પોતે રીતે લઈ શકે, જેથી બંને કામ થશે, તળાવો ઊંડા થશે, પાણી સંગ્રહ પણ થશે અને લોકો સોઇલને બીજા જગ્યા માટીના ઉપયોગ પણ કરી શકે. ઘરગથ્થું પીવાના પાણી સુવિધામાં વધારો, ભૂગર્ભ જલસ્તર ઊંચા હશે, ખેત ઉત્પાદન વધારો થશે, પર્યાવરણમાં સુધારો થશે. દેટ્સ ઓલ, થેન્ક યુ. આભાર માનનીય મુખ્ય સચિવ શ્રી આપનો.
જળસંચય અભિયાનને જન જન સુધી પહોંચાડવા 6 જેટલા સોંગ્સ તૈયાર કરવામાં આવ્યા છે. એ પૈકીનું એક સોંગ, એક ગીત આપણે અહીં સાંભળીએ. હવે જળ સંચય સુજલામ સુફલામ અભિયાનની એક વિડીયો પ્રસ્તુતિ નિહાળીશું. વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ લક્ષ્ય વિશાળ છે,
રાજ્યભરના જળાશયોના પુનઃજીવન, જેને સાર્થક કરવા લગાતાર 31 દિવસ સુધી જળ સંચયનું વિરાટ અભિયાન ચલાવશે ગુજરાત. સુજલામ સુફલામ જળ અભિયાન, જળ સ્ત્રોતોના પુનઃજીવનનું મિશન. આ અભિયાન હેઠળ ગુજરાતભરના 13,000થી વધુ તળાવો, જળાશયો અને ચેક ડેમ ઊંડા કરાશે. વન વિસ્તાર અને અન્ય મળીને કુલ 3,500થી વધુ ચેક ડેમો, તળાવો, વન તળાવડી અને જળાશયોનું ડિસિલ્ટિંગ થશે. પરંપરાગત જળસ્ત્રોતોનું કરાશે રિનોવેશન, તળાવોના આવરણની સફાઈ થશે અને નદીઓમાં પાણીના પ્રવાહને અવરોધરૂપ જાળી ઝાંખરાની સફાઈ થશે. નદી અને તળાવોમાં આવતા પ્રદૂષિત પાણીને રોકવામાં આવશે. નર્મદા અને બીજી સિંચાઈ યોજનાના નહેર નેટવર્કની આશરે 5,400 કિલોમીટરથી વધુ લંબાઈની નહેરોની સફાઈ અને રિપેરિંગ થશે. 580 કિલોમીટર લંબાઈની કાંસની સફાઈ થશે. આશરે 10,000 ગામોમાં પીવાના પાણીની 23,000 કિલોમીટરથી વધુ લંબાઈની ડિસ્ટ્રીબ્યુશન લાઈન અને તેના પર લાગેલા 33,000 જેટલા એર વાલ્વની મરામત થશે. 222 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 853 પાણીના ઓવરહેડ ટાંકાઓની સફાઈ થશે. 1,224 જેટલા અંડરગ્રાઉન્ડ સમ્પ અને ગ્રામીણ કક્ષાના 11,000થી વધારે સમ્પ, પંપ રૂમ્સ, સિસ્ટન્સની પણ સફાઈ થશે. વેસ્ટ વોટર રિયુઝ પોલિસી અને ડિસેલિનેશન પ્લાન્ટનું અમલીકરણ વધુ સફળ થશે. આશરે 30 જિલ્લાની 340 કિલોમીટર લંબાઈમાં 32 નદીઓને પુનઃજીવિત કરવામાં આવશે. અને જોજો, ચોમાસુ આવે ને એ પહેલા બધું જ કામ પૂરું થઈ જશે. પેલું ચાતક પક્ષી કેવું કામ ડોળે રાહ જોતું હોય છે, એમ આપણે બધા પણ રાહ જોઈએ છીએ ચોમાસાની. અને ગુજરાત તૈયારી પણ કરી રહ્યું છે વરસાદને વધાવવાની. જળ સંચયના આ અભિયાન સાથે આ મહાઅભિયાનને સફળ બનાવવા જોડાશે સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને રાજ્ય સરકારના સાહસો, જે આ અભિયાનને પહોંચાડશે ગુજરાતના ખૂણે ખૂણે. સમગ્ર કામગીરીમાં થશે 4,000થી વધુ જેસીબી, હિટાચી અને પોકલિંગ, તેમજ 8,000થી વધુ ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ. અને 8 મહાનગરપાલિકાઓ અને 162 નગરપાલિકાઓમાં એસટીપી દ્વારા ગંદા પાણીના પ્યોરિફિકેશનનું પ્લાનિંગ ફાસ્ટ ટ્રેક થવાનું છે. શહેરોમાં તો રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ પણ પૂરપાટ ગતિએ થવાનું છે. આ જંગી કાર્ય સરકારના 5 વિભાગો એક ટીમ બનીને કરશે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ જિલ્લા લેવલે નિભાવશે અભિયાનના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા. અને રાજ્ય સરકાર કરશે આખા અભિયાનમાં જરૂરી મદદ. ખુદ મુખ્યમંત્રી અંકલેશ્વર તાલુકાના કોસંબડી ખાતે તળાવ ઊંડા કરવાના કામમાં શ્રમદાન કરીને આરંભ કરાવશે આ મહાઅભિયાન. સાથે સાથે નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રી મંડળના તમામ સભ્યો અને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન અલગ અલગ સ્થળો પર શ્રમદાન કરીને આ અભિયાનના શુભારંભનો હિસ્સો બનશે. અને આખા મહિના દરમિયાન અવારનવાર લોકોની વચ્ચે જઈને આ અભિયાનને વેગવાન બનાવશે. એટલે કે સીએમ થી લઈને કોમન મેન સુધી બધા હાથ ધરશે એક મહિનાનું જળ અભિયાન. એ પણ 11,000 લાખ ઘનફૂટ વરસાદી પાણીના સંગ્રહના સંકલ્પ સાથે. અને આપણું ગુજરાત રચશે જળ સંચયનું એક ઊંડા ઉદાહરણ. એ પણ ગુજરાત સ્થાપના દિવસે છે ને, ગૌરવની વાત. આવો સાથે મળીને સફળ બનાવીએ. સુજલામ સુફલામ જળ અભિયાન, જળ સ્ત્રોતોના પુનઃજીવનનું મિશન. માનનીય મુખ્યમંત્રી શ્રી આપનું માર્ગદર્શન કરશે આ સુજલામ સુફલામ જળ અભિયાન સંદર્ભે. સીએસએ પ્રેઝન્ટેશન કરીને ટેકનિકલી બધી વિગત આપી છે. ફિલ્મ દ્વારા પણ બધી વસ્તુને આપણે પ્રકાશિત કરી છે.
બધા ફેક્ટ ફિગર તો તમારી વચ્ચે છે, પરંતુ હું માનું છું કે ભારતમાં આ પ્રકારનું વ્યાપક જળ અભિયાન એ ગુજરાત કરી રહ્યું છે. ગુજરાત ભૂતકાળમાં અપૂરતા વરસાદને કારણે અને જલસંગ્રહની કેપેસિટી પૂરતી ન હોવાને કારણે વોટર ટેબલ આપણા નીચા ગયા છે, પાણીની અછત અનુભવીએ છીએ. તો કાયમી આનું નિરાકરણ થાય અને પાણી એ આપણે કરકસરયુક્ત ઉપયોગ કરીએ, સાથે સાથે પર્યાપ્ત પાણી લોકોને પ્રાપ્ત થાય, એ બંને એંગલથી આ આખા અભિયાનને આપણે પ્રજા વચ્ચે, પ્રજાની સાથે જનતાના સહયોગથી આપણે આ અભિયાન કરવા માંગીએ છીએ. જનરલી રિસોર્સિસ રિસાયકલિંગ, રીયુઝ, રિચાર્જ, આ બધા પાણીના સાથેના શબ્દો હવે વણાઈ ગયા છે. આ અભિયાનમાં આપણે રિસોર્સિસ પણ વધારવા માંગીએ છીએ, રિચાર્જિંગ બધું થાય એ પણ કરવા માંગીએ છીએ, પાણીનું રિયુઝ પણ થાય, રિડ્યુસ પણ થાય, એટલે આપણે જે ડબલ ફ્લશમાં જે સિસ્ટમ કરવા માંગીએ છીએ, લોકો કરકસરયુક્ત ઉપયોગ કરે, આ બધી વસ્તુને રિડ્યુસના આધાર ઉપર પણ પાણીને બચાવવા માંગીએ છીએ. ખેતીમાં એક સમય એવો હતો કે માત્ર 15 લાખ હેક્ટર જમીન સિંચાઈ વાળી હતી, આજે આપણે 71 લાખ હેક્ટર જમીન સિંચાઈ વાળી કરી છે, હજુ વધારવું છે. આપણે ખેતીમાં પણ આપણી પોલિસી છે કે લોકો સ્પ્રિંકલ અને ડ્રીપ ઇરિગેશન એનો વધુ ઉપયોગ કરે, વન ડ્રોપ મોર ક્રોપ એ પણ આપણે કરવા માંગીએ છીએ, જેથી પાણીનો બચાવ થાય અને વધુ પાણી વધુ કામમાં ઉપયોગી બને. એવી જ રીતે પીવાનું પાણી, વાપરવાનું પાણી એ પણ કરકસરયુક્તનો ઉપયોગ થાય, એટલે જેમ પાણી પુરવઠા ટોટલ લીકેજીસ બંધ થાય એ અભિયાનમાં જોડાય, નેરો બધી સાફ થાય જેથી કરીને પાણીનો છેવાડા સુધી પૂરતો પાણી પહોંચે અને પાણીનો પૂરતો ઉપયોગ થાય, આ બધું આપણે અંદર જોયું છે. બીજું, પાણી જ વિકાસનો આધાર છે, જો પાણી નહીં હોય તો વિકાસ પણ અટકી જશે, એટલે ગુજરાતને પરવડે એમ નથી. અને એટલા માટે આપણે આ જળ અભિયાન ઉપરનું કોન્સન્ટ્રેશન આવનારા ગુજરાતના ભવિષ્ય અને વિકાસને ધ્યાનમાં રાખીને આપણે આ જળ અભિયાનનો કાર્યક્રમ 1 મહિના 31 દિવસ સુધીનો ઉપાડ્યો છે. લોકોમાં પણ ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જે વિસ્તાર વર્ષોથી પાણીની અછત અનુભવે છે, એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ત્યાં સ્વૈચ્છિક સંસ્થાઓ, વ્યક્તિગત લોકો પણ કે ભાઈ અમારા ગામનો તળાવનો ખર્ચો અમે કરીશું, સાધનોનો ખર્ચો અમે કરશું, જેસીબી અમે લાવીશું, બહુ સારું છે સરકારે કર્યું છે, તો લોકોનું ઇન્વોલ્વમેન્ટમાં પણ ઉત્સાહ આખો દેખાઈ રહ્યો છે. સુરત, અમદાવાદ આ બધા ગામડાના લોકો પોતાનું ગામ દત્તક લે એવી મિટિંગો પણ વ્યાપક થઈ રહી છે અને લોકો ઉત્સાહથી આગળ આવી રહ્યા છે. જિલ્લા સ્તરે કલેક્ટર બધું કોઓર્ડિનેશન કરી રહ્યા છે, એમની મિટિંગો પણ બધી થઈ. દાખલા તરીકે રાજકોટ જિલ્લામાં કામ શરૂ થઈ ગયું છે, ગોંડલ અને આસપાસના લોકોએ કામ શરૂ કરી દીધું છે. લોકોનું કહેવું એમ છે કે સાહેબ 31 દિવસ અમને ઓછા પડે એટલે અમે શરૂઆત કરી દીધી છે અને અમે 10 જૂન સુધી ચલાવવાના છે. સારું છે. આપણે તો જૂનમાં વહેલો વરસાદ આવી જાય તો 31 મે સુધીમાં આ વિષયને પૂરો કરવો
એટલા માટે આપણે 1 મે થી 31 મે સુધીનો આ કાર્યક્રમને લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ. સરકારની સાથે જનતા પણ, એટલે જનતા એટલે સંસ્થાઓ, વ્યક્તિગત ગામને દત્તક લેનારા લોકો, શૈક્ષણિક લોકો, વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, આ બધા લોકો જોડાય એવા દરેક ડિપાર્ટમેન્ટ પ્રયત્નો કરી રહ્યા છે. અને જે વાત થઈ એમ 4,000 થી વધુ જેસીબી કામમાં લાગશે, યંત્રો એટલે કે મેન પાવર, મશીનરી અને પૈસા એટલે મની, આ બધુંનું સરકાર દર વર્ષે પોતપોતાના વિભાગો આ કાર્યક્રમ કરે છે, પણ છૂટક છૂટક કરે છે, એક મર્યાદિત સ્કોપમાં કરે છે. આ વખતે બધું એગ્રીગેટ કર્યું છે આપણે અને વ્યાપક એને આપણે લીધું છે સ્વરૂપ. એટલે આમ જેને કહીને કે બધા ફિગરો તમારી વચ્ચે આવી ગયા છે, એટલે ફિગરોને દોહરાવતો નથી, પણ વ્યાપક સ્વરૂપે કરીએ છીએ. દાખલા તરીકે અમદાવાદ શહેર, તો અમદાવાદ શહેર 12 તળાવ અને આખી ખારીખેત કેનાલ અને સાથે સાથે સાબરમતી નદી સાહીબાગથી ઉપર એ બધા સફાઈના કામમાં અમદાવાદના લોકોએ, કોર્પોરેશને નિર્ણય કર્યો છે, લોકોએ પણ નિર્ણય કર્યો છે, સંસ્થાઓ પણ છે, બધા કામે લાગવાના છે. રાજકોટ દાખલા તરીકે, તો એક નવું તળાવ બનાવવાનો બધાએ સંકલ્પ કર્યો છે. વર્ષોથી એક લાલપરી તળાવ છે, તો બીજું તળાવ કરવું અને સાથે સાથે આજી નદી શુદ્ધિકરણ, આ પ્રકારના કાર્યક્રમ શહેરે લીધો છે. વડોદરા, તો વડોદરાના 30 ઐતિહાસિક તળાવો છે એ લોકોના, અને 35 તળાવો છે એ આખા સફાઈના અભિયાન, અને લગભગ 2500 જેટલા ઝૂંપડાઓ છે એને બીજી વ્યવસ્થા કરી, વૈકલ્પિક જગ્યા આપી અને તળાવોને એક સરસ રીતે વ્યાપક એને મોટા બનાવી અને કોર્પોરેશન આગળ વધવા માંગે છે. જ્યાં તળ નીચા ગયા છે ત્યાં વડોદરામાં 21 સ્થળો આઈડેન્ટિફાઈ કરી અને એના તળ ઊંચા કરવા, એનો માટેનો પણ એ લોકોએ આખો કાર્યક્રમને હાથમાં ધર્યો છે. તાપી નદી સુરત, એનું કામ પણ ચાલુ થઈ ગયું છે સફાઈનું, અને એને જળકુંભી કાઢી અને આખી તાપી નદીને સાફ કરવાનું અભિયાન સુરતે પણ વિશેષ કર્યું છે. જામનગર છે, તો નાગમતી અને રંગમતી એ નદીની સફાઈ, અને એમાં પણ બધા સંસ્થાઓ ઇન્ડસ્ટ્રીઝ સાથે લાગશે, અને શહેરમાં 32 કિલોમીટરના પાણીના આવરાનું પણ સફાઈ જામનગર કરવાનું છે. દરેક કલેક્ટરે દરેક કામો, ગામનું નામ, તળાવનું નામ, ક્યાં ખેત તળાવડી બનશે, ક્યાં વોટર સપ્લાય કામ કરશે, ફોરેસ્ટનું હશે તો ફોરેસ્ટમાં પણ ક્યાં ક્યાં એના તળાવો સાફ થશે, આ બધી વસ્તુનો આખા માસ્ટર પ્લાન દરેક જિલ્લાના બનેલા છે, દરેક કલેક્ટરે એ બનાવેલા છે, અને એ મુજબ આ 31 દિવસ આ કામગીરી બનશે. આ કામગીરીની વિશેષતામાં પણ એક વિશેષતા એ છે કે લગભગ દરેક કામનો રફ એસ્ટિમેટ બનાવ્યું છે ખર્ચનું. પ્રત્યેક કામના લોકો જોડાય એના માટે આપણે સ્કીમ બનાવી છે કે 50% ખર્ચ એ સંસ્થા અથવા લોકો ઉપાડે, 50% સરકાર ઉપાડે, સરકાર અને જનતા સાથે ચાલે, એટલે પબ્લિક પાર્ટિસિપન્ટ. અને એમાં પણ ખાલી એમ નહીં, મશીનરી સાથે, મેન પાવર સાથે અને મની સાથે લોકો તનમન ધનથી સહયોગ આપે, અને એનું એકાઉન્ટ જિલ્લામાં અલગ રહેશે, સીએ દ્વારા ઓડિટ પણ થશે, અને કોઈ પૈસાનો ખર્ચ એ કોઈ વ્યક્તિ, કાર્યકર્તા, સંસ્થા દ્વારા નહીં, એ કલેક્ટર દ્વારા ખર્ચનું ચૂકવણું થશે. ત્યાં આગળ જનરલી આપણે ત્યાં ભૂતકાળમાં નાના મોટા કામો થતા તો ડિપાર્ટમેન્ટ ચૂકવણા કરતા, એને બદલે કલેક્ટર ડિપાર્ટમેન્ટોને સાથે રાખી અને કલેક્ટર દ્વારા આ ચૂકવણા થશે, એટલે વિજિલન્ટ, એક એક પૈસાનો સદુપયોગ, વ્યક્તિઓ તો કોઈ વચમાં નથી આવતા, સંસ્થાઓ વચમાં નથી આવતી, કાર્યકર્તા વચમાં નથી આવતા, અને ડાયરેક્ટ ચૂકવણું થાય, અને કામોમાં
પબ્લિકના પૈસા છે, એટલે પૈસામાં પોતાના ઇન્વોલ્વ 50% પૈસા થાય છે. અને સંસ્થાઓ, ઉદ્યોગો, સીએસઆર, વ્યક્તિગત લોકો, એ બધા લોકોનું ફાઇનાન્શિયલ ઇન્વોલ્વમેન્ટ છે. એટલે ટ્રાન્સપરન્સી સાથે આખી વ્યવસ્થાને ગોઠવવામાં આવી છે અને આપણે એ રીતે એની આખી કાર્યવાહી કરી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે 31 દિવસ છે, કામોનું વ્યાપક સ્વરૂપ છે, એટલે સતત બધા લોકો, જેમ આપણે ભૂતકાળમાં પણ અલગ અલગ અભિયાન, એ અભિયાનને ખાલી એક ડિપાર્ટમેન્ટનું અભિયાન નહીં, આખી સરકારનું અભિયાન, એમાં આખી સરકાર અને ગુજરાતની જનતાનું અભિયાન આપણે આને બનાવીએ છીએ. અને એક વખત જો, જેમ ભૂતકાળમાં માત્ર 15,000 ચેકડેમ હતા અને આપણે 1,67,000 ચેકડેમ લોકોના સહયોગથી બનાવ્યા, બહુ મોટું કામ થયું છે, એમ આ અભિયાન પણ તળાવ ઊંડા કરવાથી માંડીને 11,00,000 સ્ક્વેર ફીટ, ઘન મીટર, મિલિયન સ્ક્વેર ફીટ, અને એને આપણે પાણીની સંગ્રહની કેપેસિટી વધારી રહ્યા છે. અને આ વખતે ભગવાનની કૃપાથી આગાહી પણ સારી છે કે ચોમાસું સારું છે, ફોરકાસ્ટ આપણી ફેવરેબલ છે. આ બધું કામ થઈ જાય અને પછી મેઘરાજાનું આગમન થાય તો એ ઝીલવા માટે આખી વ્યવસ્થાઓ બની જાય તો આપણું વોટર ટેબલ ઊંચું આવે તો આપને લાભ થાય. ભૂતકાળમાં આપને ખબર છે કે 1-2 વર્ષ દુકાળ એટલે 5 વર્ષ વિકાસ પાછળ ગયો જાય છે, કારણ કે આખી સરકારની તાકાત એ કામોમાં, દુકાળના કામોમાં જ લાગે અને બીજા કામ વિકાસના થઈ ન શકે તો એ અછત ન થાય એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. નવી રીસાયકલિંગ પાણીની, બધી મ્યુનિસિપાલિટીઓ અને કોર્પોરેશનમાંથી જે પાણી છૂટે છે ડ્રેનેજનું, એને રીસાયકલિંગની પોલિસી પણ લાવી રહ્યા છીએ. એ વચમાં આપણે જાહેરાત કરશું અને આખી બધા વચ્ચે લોન્ચિંગ પણ કરશું. અને ડિસેલિનેશન, આટલો મોટો 1600 કિલોમીટર દરિયા કિનારો છે, એ પાણી પણ કેવી રીતે ઉપયોગ કરવો એ દિશાના પણ નક્કર આપણા પગલાઓ, એમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે રિસોર્સિસને વધારી રહ્યા છીએ આપણે પાણીના, પ્લસ આજે આપણે આપણા સ્થાનિક સોર્સિસ, ડેમો, નર્મદા, મોટી નદીઓ તાપી, મહી, આ બધા આપણે એને પણ એ પાણીનો પ્રોપર ઉપયોગ થાય. અને બધાની લાગણી એવી હતી કે એક વરસાદ પડે પછી વૃક્ષારોપણનો મોટો કાર્યક્રમ થાય નદીઓના કાંઠા ઉપર, જેથી કાંઠા ધોવાતા બંધ થાય. એ પણ આપણે જૂન મહિનામાં અંતમાં એ કાર્યક્રમને પણ આપણે લેવાના છીએ. પર્યાવરણ વિષય ઉપરનું ફોકસ છે આખું, એટલે પહેલા પાણી, વૃક્ષારોપણ, પછી આ બધું સફાઈ, અને સાથે સાથે પ્લાસ્ટિક, એનું પણ કેવી રીતે નિયંત્રણ અને રિસાયકલિંગ, એ બધું આપણે ક્રમશઃ પર્યાવરણને ધ્યાનમાં રાખી ને ગુજરાતનું પર્યાવરણ, એટલે કે છે ને કે હેપી લિવિંગ ઇન્ડેક્સ, એને પણ આપણે આવનારા દિવસોમાં ઊંચો કરવાના છીએ. એટલે આ અભિયાનને ગુજરાતના ભવિષ્ય માટે એક મહત્વનું અભિયાન ગણી અને સરકાર આગળ વધી રહી છે. 1 મે ભરૂચના અંકલેશ્વરના એક તળાવથી શરૂઆત કરીએ છીએ આપણે, અમે લોકો ત્યાં જવાના છીએ, અને ત્યારે તમામ જિલ્લાઓમાં એક સાથે આ કાર્યક્રમ શરૂ થશે. બધા આગેવાનો, મંત્રીઓ, અધિકારીઓ, સંસ્થાના લોકો, સંતો, આ બધા લોકો આમાં જોડાશે. અમે આજની પ્રેસ કોન્ફરન્સથી એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતનો મીડિયા સકારાત્મક રીતે આ આખા અભિયાનને જો સારી રીતે તમે પણ જન જન સુધી પહોંચાડશો તો ગુજરાતને એક મોટો લાભ થશે. અને આપણે બધા સાથે મળી અને એક તમામ જીવ માટેનો કાર્યક્રમ છે, પછી માછલીઓ આવી જાય છે ને, ઢોરને પીવાના પાણીની સમસ્યા હોય છે, પશુઓને પણ અને માનવીઓને પણ આ સમસ્યા માટેનું છે, તો અને ખેતી, વનસ્પતિ,
જંગલો આ બધા માટેનો આ આખો જીવ માત્ર માટેનો કાર્યક્રમ છે એ દ્રષ્ટિથી અને એક આપણે અભિયાનના સ્વરૂપમાં લેશું તો મને એમ લાગે છે કે લાભ થશે. નાની મોટી કચાસ ચોક્કસ અમારા ધ્યાન ઉપર મૂકજો, પણ એનાથી અભિયાનને નુકસાન ન થાય, અભિયાનનું મોરલ ડાઉન ન થાય, અને આપણે બધા એમાંથી કરેક્શન કરી અને સારી નિયતથી આ કાર્યક્રમને આપણે આગળ વધારશું તો લાભ થશે. બધા મંત્રીઓ પણ શુક્ર શનિ રવિ આ ચાર અઠવાડિયા આ કાર્યક્રમમાં જ બધા સમય આપવાના છે, એટલે લગભગ 15 દિવસ મિનિમમ આમાં જોડાશે બધા. એમ જનતા પણ બધા પોતાની રીતે સમય, જેમ કર્મચારી હોય તો શનિ રવિ સમય આપે, સંસ્થાને વધારે સમય હોય તો બધા સમય આપે, યુવાનોને વેકેશન છે તો કોલેજન અને બધા યુવાનો બધા કામમાં જોડાય, આનું આહ્વાન છે અને એ આહ્વાન જનતા ઉપાડી લે એવી અપેક્ષા છે. તો આપણી વચ્ચે આ વિષય માટે જ ખાસ આજે રવિવાર હોવા છતાં તમે બધા આવ્યા છો, આભાર માનું છું, અને આની સારી બોડી પ્રસિદ્ધિ આપશો તમે બધા તો જનતા જોડાશે, તો જેટલો થશે એટલો બધો લાભ ગુજરાતની જનતાને થવાનો છે એવી અપેક્ષા. આપણે જીડીસીઆર છે કે બાંધકામ જે થાય મોટા હાઈરાઈઝ બિલ્ડિંગો એની અંદર કોર્પોરેટ વોલ બનાવી છે, એનાથી પાણીનો સંગ્રહ થાય, પણ જયારે બ્યુ પરમિશન આપવામાં આવે ત્યારે એના ઉપર ધ્યાન આપવામાં આવે છે અને એ બી પૂરેપૂરું ચેકિંગ કરવામાં નથી આવતું અને બ્યુ આપવામાં આવે છે, તો એવા વોલ આ કામની અંદર ઉમેરી એને ખુલ્લા કરવામાં આવે તો જળ સારું સારું સૂચન છે, આપણે વિચારશું એમાં કોઈ જીડીસીઆરમાં જે માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી અને ઓવરઓલ કેબિનેટની મંજૂરી, તમામ કેબિનેટ એમાં પ્રેરાયેલા હતા, રાજ્ય સરકાર દ્વારા 1 મેથી 31/5 સુધી સુજલામ સુફલામ જળ અભિયાન લોક સહયોગથી હાથ ધરવાનું નક્કી થયેલ છે. આ કામગીરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક સંસ્થાઓ તમામ જોડાવશે અને 5 ડિપાર્ટમેન્ટ સરકારના આના સાથે ડાયરેક્ટલી ઇન્વોલ્વ છે. નર્મદા અને જળસંપત્તિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ. નેક્સ્ટ, લોક ભાગીદારીથી જો મેઇન કામો રહેશેમાં તલાબ ઊંડા કરવાના, ચેકડેમ ડિસિલ્ટિંગ, જલાશય ડિસિલ્ટિંગ, ચેકડેમ રિપેરિંગ, નહેરોની સાફ સફાઈ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, નદી વગડોની સફાઈ. નેક્સ્ટ, અને આ છે લોક ભાગીદારીથી આપ જુઓ તો તલાવ ઊંડા કરવા માટે આશરે 4,000 જેટલા તલાવો, 1572 જેટલા ચેકડેમ ડિસિલ્ટિંગ, 241 જેટલા જલાશય ડિસિલ્ટિંગ, અને આ તરીકે કોઈ લોક ભાગીદારીથી આશરે 6,000 જેટલા કામો લેવામાં આવશે. ગ્રામ વિકાસ વિભાગ મારફતે એમાં પણ મનરેગા હેઠળ તલાવ ચેકડેમ ઊંડા કરવા માટે નવા તલાવ ચેકડેમ, માટીપાળા, ગેબિયન, કંટ્રોલ ટ્રેન્ચ આ બધા કામો હાથ પર લેવામાં આવશે. અને એક ખાસ એમાં પ્રોગ્રામ જો માનનીય મુખ્યમંત્રીશ્રી માટે ખાસ આગ્રહી છે કે નદીઓને પુનર્જીવિત કરવાની કામગીરી, નદીઓની પ્રશાખામાં વિવિધ પ્રકારના સ્ટ્રક્ચરની કામગીરી, નદી ગામ તલાવમાં આવતા પ્રદૂષિત પાણીને જ્યાં સુધી શક્ય રોકવાનું કોશિશ કરવાનો, તલાવ ઊંડા કરવાના, ગ્રામ તલાવ સીમ તલાવના ગાંડા બાવલ, ઝાડી ઝાંખરા વગેરે દૂર કરવા માટેની કામગીરી. નેક્સ્ટ, અને આ મનરેગા હેઠળ આશરે 7800 જેટલા કામો, 185 કરોડના ખર્ચે એમાં કરવામાં આવશે.
પાણી પુરવઠા વિભાગ મારફતે પીવાના પાણીના લાઇનોને એરવાલ નિરીક્ષણ મરંમત, નહેરોની મરંમત, આખા સ્ટેટમાં જેટલા પણ પીવાના પાણીના જેટલા પણ પાઇપલાઇન છે, જેટલા પણ નહેરો છે, તમામે તમામને 100% આ ટાઈમ દરમિયાન ચેકિંગ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં પાણીના લીકેજ ન થાય, કોઈ પ્રકારના એરવાલ વગેરેમાં, ચેકડેમ્સ વગેરેમાં તકલીફ ન થાય. નેક્સ્ટ, કુલ આપ જુઓ તો 29